કિશોર કાનાણીનો જન્મ 1 ડિસેમ્બર 1962 ના રોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના એક નાનકડા ગામ જૂના સાવરમાં થયો હતો. તેઓ રાજકીય ક્ષેત્રમાં આવ્યા પહેલા હીરાના વ્યવસાય સાથે જોડાયા હતા. તેઓ સન 1987માં ભાજપમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયા. ત્યારબાદ સન 1992માં સુરત મહાનગરપાલિકાની કોર્પોરેટરની ચૂંટણીમાં વોર્ડ નંબર 20ના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી. સન 1995 થી 1998 સુધી તેમણે લોકસભાની અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય કન્વીનર તરીકે કામગીરી બજાવી. સન 2000 થી સન 2005 સુધી તેઓ સુરત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રહ્યા. સન 2005 થી 2010 સુધી તેઓ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય રહ્યા. સન 2008 થી 2010 સુધી તેઓ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પણ રહ્યા. સન 2010 થી 2015 સુધી તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેટર રહ્યા. ત્યારબાદ સન 2012માં તેમણે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો અને વરાછા વિસ્તારના ધારાસભ્ય બન્યા. આવી રીતે તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. કિશોર કાનાણી એક કાર્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ અને દૂરદ્રષ્ટા એવા નગરસેવક તરીકે જાણીતા છે. હંમેશા જનતાની વચ્ચે રહેવું, જનતાથી જોડાયેલા મુદ્દાઓ પર સીધો અભિપ્રાય લેવો, જે જનતાના હિતમાં હોય એ જ નિર્ણય લેવો એક કિશોર કાનાણીની કુશળ કાર્યશૈલીને દર્શાવે છે. વરાછાની જનતાએ કિશોર કાનાણી પર જે ભરોસો રાખ્યો હતો એ ભરોસા પર તે પૂરી રીતે ખરા ઉતરી રહ્યા છે. લોકોની સમસ્યાના તત્કાલ ઉકેલ લાવવા એ કિશોર કાનાણીની કાર્યકુશળતા છે. કિશોર કાનાણીનું ધ્યાન હંમેશા વિકાસની તરફ જ રહ્યું છે. કિશોર કાનાણી દ્વારા લોક કલ્યાણના અનેક કાર્યક્રમોનું તથા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ ઘણા જ લોકોને મળ્યો છે અને મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની મૂળ વિચારધારા એ જ છે કે લોકો સાથે રહેવું, લોકોને મળવું તથા લોકોની સમસ્યાઓ અને પીડાઓ દૂર કરવી. આ વિચારધારા પર કિશોર કાનાણી ખરા ઉતર્યા છે. તેમણે વરાછા વિસ્તારમાંથી સાથી લોક સંપર્ક કાર્યાલય શરૂ કર્યું. અહીં લોકો તેમને રૂબરૂ મળી શકે તથા પોતાની સમસ્યાઓ, પીડાઓ અને પ્રશ્નો રજૂ કરી શકે છે. સાથી લોક સંપર્ક કાર્યાલય પરથી લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન પણ આપવામાં આવે છે, જેથી લોકો સરળતાથી આ યોજનાનો લાભ મેળવી શકે છે. ચૂંટણી જીત્યા પછી લોક પ્રતિનિધિ મળતા નથી, આવતા નથી, 5 વર્ષે દેખાય છે તેવો ભાવ લોકોને થાય છે અને લોકોના આ અનુભવ હોય છે. આ અનુભવમાંથી લોકોને બહાર કાઢવા જનસંપર્ક યાત્રા દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો. વર્ષના અંતે જે મત માંગવા ઘર ઘર સોસાયટીમાં જઈને તેવી જ રીતે લોકોને મળવા, તેમની સમસ્યા જાણવા અને કામની જાણકારી માટે કિશોર કાનાણી પોતાના મત વિસ્તારની દરેક સોસાયટી અને એપાર્ટમેન્ટમાં ગયા. દરેક સોસાયટીમાં લોકોને એક ફોર્મ આપવામાં આવ્યું, જેમાં લોકોએ પોતાની સમસ્યા, ફરિયાદ અને સૂચનો રજૂ કર્યા. આવા પ્રયોગ ભારતમાં કદાચ પ્રથમવાર કોઈ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો. જનસંપર્ક યાત્રાની સફળતા બાદ જનસંવાદ યાત્રા કરવામાં આવી. આ યાત્રાના માધ્યમથી કિશોર કાનાણી લોકોને તેમના ઘર ઘર સુધી મળ્યા અને તેમનો આભાર વ્યક્ત કર્યો. સાથે સાથે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલ વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ, જેવી કે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, મુખ્યમંત્રી રાહત ફંડ યોજના, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ તથા બીજી અનેક યોજનાઓનો લાભ છેવાડાના માનવીને મળી રહે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે વરાછામાં સૌથી મોટી સમસ્યા હતી તો એ ટ્રાફિકની હતી.
લોકો ટ્રાફિકમાં 2-3 કલાક સુધી ફસાઈ જતા અને ત્રાહિમામ પોકારી જતા. આ સમસ્યાને હલ કરવા ધારાસભ્ય કિશોર કાનાણીએ પોલીસ કમિશનરને વારંવાર રજૂઆતો કરી, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ કે મદદ નથી મળી. તેથી લોકોને આ સમસ્યાથી છુટકારો અપાવવા કિશોર કાનાણી પોતે ટ્રાફિક પોલીસ બન્યા અને રોડ પર ઉતરીને પોતે જ પ્રયત્ન કર્યા, કાર્યક્રમો કર્યા, પોલીસ સામે લડાઈ કરી, 4 રસ્તા 3 રસ્તા બંધ કરી યુટર્ન કર્યા, કાપોદ્રા બ્રિજ ટુ વે કરી વચ્ચે જાળી નાખી, બરોડા પ્રિસ્ટેજ અંડરપાસ જે બિન ઉપયોગી હતો તેને દૂર કરી રસ્તો પહોળો કર્યો અને દબાણો દૂર કરી ટ્રાફિક સમસ્યાને ઘણા અંશે હળવી કરવામાં આવી. ધારાસભ્ય કિશોર કાનાણીએ ગાંધીનગર ખાતેની મુખ્યમંત્રી સાથેની બેઠકમાં પણ વરાછાની ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆતો કરી હતી. સીમાડા નાકા પર 3 વર્ષથી બની રહેલા ફ્લાયઓવર બ્રિજ પર નાખવામાં આવેલા પતરા અને બ્લોકને કારણે ત્યાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની હતી, જેથી લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી. લોકોને પાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ પરિણામ આવ્યું ન હતું. તેથી આ સમસ્યાના નિવારણ માટે કિશોર કાનાણીએ સ્વયં આંદોલન કર્યું અને ઓવરબ્રિજની આળસો દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો. શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા લોકોને મળી રહે તે માટે BRTS સુવિધા ચાલુ કરવામાં આવી. આ સુવિધાનો લાભ ઘણા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓને મળ્યો. વરાછા વિસ્તારમાં આ લાભ વધારેમાં વધારે લોકોને મળે તે માટે ધારાસભ્ય કિશોર કાનાણીએ બસની સંખ્યામાં વધારો કરવા સુરત મહાનગરપાલિકામાં અરજી કરી છે. ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કિશોર કાનાણી દ્વારા ટ્રાફિક જનજાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનમાં ઘણા લોકોએ ભાગ લીધો અને સહકાર આપ્યો. આ અભિયાન દ્વારા લોકોને ટ્રાફિક વ્યવસ્થાપન કરવા અને ટ્રાફિક નિયમ ભંગ ન કરવા સમજાવવામાં આવ્યા. કિશોર કાનાણી સામાન્ય માણસના તથા સમાજના કોઈ પણ પ્રશ્નો સામે ખડે પગે ઊભા હોય છે અને જરૂર પડે તો તેઓ પક્ષ સામે લડી લેવાની તૈયારી પણ રાખે છે. કિશોર કાનાણીએ સુરતમાં થયેલ પાટીદાર અનામત આંદોલન રેલીને સમર્થન આપ્યું. પાટીદાર સમાજના લોકોની જે પીડા, જે માંગણીઓ હતી તે સરકાર સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું. એ લોકોની વાત, એ લોકોની પીડા કે જે કઈ સમસ્યા છે એ સમસ્યાને સમજવા માટે આજે મેં આવેદનપત્ર સ્વીકાર્યું છે. રેલીમાં જઈ અને આવેદનપત્ર સ્વીકાર્યું છે, લોકોની વાત સાંભળી છે અને એ લોકોની જે વાત છે, અમે એક ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાંથી ચૂંટાયો છું અને દરેક પ્રકારના દરેક જ્ઞાતિ અથવા તો દરેક સમાજ પોતાની પીડા, પોતાના પ્રશ્નો, પોતાની જે કંઈ દુઃખ છે એ અમારી સમક્ષ રજૂ કરતા હોય છે. એવી જ રીતે પાટીદાર સમાજની પણ જે કંઈ પીડા છે, જે કંઈ તકલીફ છે, જે કંઈ પ્રશ્ન છે, એ પ્રશ્નની તેમણે મને રજૂઆત કરી છે, મેં વાત સાંભળી છે અને એક સરકારના પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પાટીદાર સમાજની દુઃખ પીડા એનો પ્રશ્ન પહોંચે એવા હું પ્રયત્ન કરીશ. મારી ફરજ જે આવે છે કે પાટીદાર સમાજે મને એમની વ્યથા, એની પીડા, એનો દુઃખ, એનો પ્રશ્ન મને આપ્યો છે, એ પ્રશ્ન સરકારમાં હું બેઠો છું ધારાસભ્ય તરીકે, ત્યારે સરકાર સુધી પહોંચાડવાનો હું પ્રયત્ન કરીશ, જે મારી ફરજ છે નિભાવવાનો પ્રયત્ન કરીશ. પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા તોફાનો બાદ પોલીસ દ્વારા શરૂ કરાયેલી કાર્યવાહીમાં નિર્દોષ લોકોને પણ હેરાન કરવામાં આવ્યા, જેથી ધારાસભ્ય કિશોર કાનાણીએ પોલીસને માત્ર તોફાની કૃત્ય માટે જવાબદાર તત્વો સામે પુરાવાના આધારે પગલાં ભરવા સૂચન કર્યું હતું. આ નિર્દોષોને પરેશાની ન થાય તે માટે તકેદારી રાખવા રજૂઆતો કરી હતી. આ ઉપરાંત નિર્દોષ પાટીદાર યુવાનોને જેલ મુક્ત કરવા તથા આંદોલનકારીઓ સાથે સરકાર શ્રી સીધી વાટાઘાટો કરી ઝડપી ઉકેલ લાવે એ માટે કિશોર કાનાણી પ્રતિક ઉપવાસમાં પણ જોડાયા હતા. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં જ્યારે હૃદય, કિડની, કેન્સર, દાજવું
તથા બાળ રોગ જેવી ગંભીર બીમારીઓ આવે છે ત્યારે તેમના પર મુસીબતોનું આભ તૂટી પડે છે। આવી ગંભીર બીમારીની સારવાર ખૂબ જ ખર્ચાળ હોય છે, જેથી ગરીબ મધ્યમ વર્ગના પરિવારો આવી બીમારીઓની સારવાર કરાવી શકતા નથી। આ સમસ્યાના નિવારણ માટે ગુજરાત રાજ્યમાં સરકાર શ્રી દ્વારા મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અમલમાં મૂકવામાં આવી। આ યોજનાનો લાભ વધારેમાં વધારે લોકોને મળી રહે તે માટે કિશોર કાનાણીએ જનસંવાદ યાત્રા યોજી અને પોતાના કાર્યાલય પરથી આ યોજનાનું માર્ગદર્શન આપ્યું। આ યોજનાના કાર્ડ કઢાવી આપવા તેમના નિવાસ સ્થાન પર મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેથી લોકોને સરળતાથી યોજનાનો લાભ મળ્યો। કિશોર કાનાણીએ વરાછા વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય તેને ધારદાર વેધક રીતે અને નીડરતાથી રજૂઆતો કરી હલ કરવાનો પ્રયત્ન કર્યો છે। કોર્પોરેશનની કમિશનર સાથે સંકલન મીટિંગ હોય કે કલેક્ટર સાથે સંકલન મીટિંગ હોય કે પછી પક્ષની સંકલન મીટિંગ હોય, કોઈની પણ શહેશરમ રાખ્યા વગર ફક્ત ને ફક્ત લોકોના વિચાર કરી લોકોના પ્રશ્ન માટે નીડરતાથી રજૂઆતો કરી પ્રશ્ન હલ કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા। ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારોમાં જમીન પરના બાંધકામોની અનિયમિતતાઓ નિયમિત ન થવાથી જનતાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આવા અનિયમિત બાંધકામોને દૂર કરવા જ્યારે સુરત કલેક્ટર શ્રી દ્વારા પગલાં લેવામાં આવ્યા ત્યારે શ્રી કિશોર કાનાણીએ તેમનો વિરોધ કર્યો અને જન આંદોલનમાં જોડાવાની ચીમકી પણ આપી। ધારાસભ્ય કિશોર કાનાણીએ અનિયમિત બાંધકામોને નિયમિત કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને તથા મહેસૂલ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લેખિત અરજી આપી હતી। આ અરજીમાં તેમણે પ્રજાને પડતી મુશ્કેલીઓ તથા અનિયમિત જમીનોને નિયમિત કરવાથી સરકાર તેમજ પ્રજાને શું ફાયદાઓ થશે તે વિશે પણ જણાવ્યું હતું। શહેરીજનોને અપાતી પ્રાથમિક સુવિધા માટે આઈસીના નાણાંની રકમ સોસાયટી દીઠ 30-80 લાખ જેટલી થતી હોય છે। આ નાણાંની વસૂલાત સાગમટે વસૂલવાનો ઝોન દ્વારા હટાગ્રહ રખાતો હતો અને જે સોસાયટી નાણાં એકી સાથે ન આપતી તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવતી। આથી ધારાસભ્ય કિશોર કાનાણીએ આ બાબતે મેયર સમક્ષ બળાપો વ્યક્ત કર્યો અને ઉગ્ર રજૂઆતો કરી, જેથી કમિશનરશ્રીએ આઈસીના નાણાંની કુલ રકમના હપ્તા ગોઠવી આપ્યા તથા ઘર દીઠ આઈસીના નાણાંના બિલો મોકલી દેવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેથી લોકોને સરળતાથી પ્રાથમિક સુવિધાનો લાભ મળ્યો। વરાછાના મિની બજાર વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ લાઇન નાખવા માટે પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું। આ કાર્ય 2 મહિના થયા હોવા છતાં પૂર્ણ થયું ન હતું। આથી રોડ પર ધૂળની ડમરીઓ ઉડતી હતી। સ્થાનિક લોકોએ પાલિકામાં વારંવાર ફરિયાદ કરી હોવા છતાં કામ પૂર્ણ કરવામાં ન આવ્યું। આથી લોકોની આ સમસ્યાને હલ કરવા માટે ધારાસભ્ય કિશોર કાનાણીએ સ્વયં મિની બજાર પર સરદાર પ્રતિમા નજીક ધરણા કર્યા હતા, જેથી પાલિકા દ્વારા ત્વરિત જ રોડની કામગીરી ચાલુ કરવામાં આવી। આમ લોકોને તથા વાહન ચાલકોને આ સમસ્યાથી કાયમનો છુટકારો મળ્યો। વરાછાના ધરમનગર રોડ પર આવેલા વર્ષો જૂના વીજ કંપનીના હાઈટેન્શન ટાવરોને કારણે ત્યાંના રહીશોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય કિશોર કાનાણીએ રજૂઆતો કરી અને આખરે આ હાઈટેન્શન ટાવરોને હટાવી દેવામાં આવ્યા। વલ્લભાચાર્ય રોડ પર રખડતા ઢોરોને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો। સ્થાયી સમિતિમાં આ બાબતે કિશોર કાનાણીએ વારંવાર રજૂઆતો કરી, જેથી તબેલાઓને વૈકલ્પિક જગ્યાઓ આપી ત્યાં ખસેડી દેવામાં આવી। આમ રસ્તા પર ઢોરોનો ત્રાસ બંધ થયો અને વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર થઈ। કાપોદ્રા મમતા પાર્ક નજીક સ્નેહ જાગૃતિ સોસાયટી પાસે
ચાલતી ગેરકાયદેસર મટનની 10-12 દુકાનોને કારણે ત્યાંના રહીશો ત્રસ્ત હતા. લોકો વારંવાર ફરિયાદો કરતા હોવા છતાં પાલિકા તથા પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં. તેથી ધારાસભ્ય કિશોર કાનાણીએ મનપાની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆતો કરી. આ રજૂઆતોને પગલે વારાછા ઝોન દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવી અને તમામ ગેરકાયદે મટન માર્કેટ તોડી પાડવામાં આવી, જેથી ત્યાંના સ્થાનિક રહીશોને આ મુશ્કેલીમાંથી કાયમી ઉકેલ મળ્યો. આ સિવાય જનહિતના અનેક કાર્યો છે જેમાં તેજ ગતિથી કાર્ય થઈ રહ્યું છે અને લોકોને તેનો લાભ મળી રહ્યો છે. અને પોતાના વિસ્તારના વિકાસનું સપનું જે જનતાએ અને સ્વયં કિશોર કાનાણીએ જોયું એ અવશ્ય પૂર્ણ થશે.